હેલો મિત્રો, કેમ છો? મજામાં? અમારી ચેનલ TR એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સામાન્ય વહીવટ વિભાગના નિયંત્રણ હેઠળ ખાતાના જે વડા નિયામક શ્રી આંકડાશાસ્ત્ર અને અરસશાસ્ત્રની કચેરી ગાંધીનગર હસ્તકની કચેરીઓમાં વર્ગ 3ના જુદા જુદા તાંત્રિક સવર્ગોની સીધી ભરતી જગ્યાઓ માટે જે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજેસ પર વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, તો તેના વિશે વાત કરીશું. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે અલગ અલગ તાંત્રિકોની ભરતી છે, તો અહીં તમે જોઈ શકો છો. તેની વેબસાઇટ છે ojas.government.in પર. તમે વેબસાઇટ પર તારીખ 2/1/2024 થી તારીખ 16/1/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ બતાવેલી છે, તો ઉમેદવારે તેને જરૂરી ધ્યાનથી વાંચવી. ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે રાખવાના રહેશે અને અરજીપત્રમાં જે પ્રમાણપત્ર દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની ઓનલાઈન રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધે તમામ સૂચનાઓ જે મંડળની વેબસાઇટ છે gssb.gujarat.government.in પર વેબસાઇટ પર મૂકવામાં આવશે અને વેબસાઇટની અચૂક જોતા રહેવું. તો મિત્રો, પરીક્ષા પદ્ધતિ, જે પરીક્ષા પદ્ધતિ છે કોમ્પ્યુટર બેઝ છે, MCQ ટાઈપની છે, CBRT છે. તો કે મિત્રો, વાત કરીએ ભરતી, તો સમગ્ર ભરતી પૂર્ણ થાય ત્યાં સુધી અરજીપત્ર ભરતા સમયે દર્શાવેલ મોબાઈલ નંબર જાળવી રાખો અને જરૂરી આપના હિતમાં છે, એટલે જે મોબાઈલ નંબર આપો એ તમારે ચાલુ જ રાખવાનો રહેશે. તો મિત્રો, જગ્યાની વિગતવાર ચર્ચા કરીએ, કેટલી જગ્યાઓ છે કેટેગરી વાઇઝ. તો અહીં તમે જોઈ શકો છો, સંશોધન મદનીશ વર્ગ 3 અને બીજા નંબરને છે આંકડા મદનીશ વર્ગ 3. કુલ જગ્યાઓ 188 છે, જે સંશોધન મદનીશ વર્ગ 3 માટે 99 છે, આંકડા મદનીશ માટે 89 છે. તો મિત્રો, અહીં કેટેગરી વાઇઝ આપેલી છે, જે તમે જોઈ શકો છો. બીન અનામત જનરલ માટે 42 છે, સંશોધન મદનીશમાં આર્થિક રીતે EWS માટે 10 છે, એના પછી અનુસૂચિત જાતિ માટે 6 છે, અનુસૂચિત જનજાતિ માટે 15 જગ્યાઓ છે, OBC માટે 26 જગ્યા છે, બિન અનામત માટે 13. મિત્રો, મહિલાઓ માટે અહીં બિન અનામત માટે 13 છે, અહીં EWS 3 છે, અનુસૂચિત જાતિ માટે 3 છે, અનુસૂચિત જનજાતિ માટે 4 છે અને OBC મહિલાઓ માટે 9 જગ્યાઓ છે. અને અનામત શારીરિક દિવ્યાંગ માટે 4 જગ્યાઓ છે અને માજી સૈનિક માટે 9 જગ્યા. તો મિત્રો, અહીં વિગતવાર આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. એ રીતે આમાં પણ વિગતવાર જગ્યાઓ આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. ટોટલ 188 જગ્યાઓ છે મિત્રો. તો મિત્રો, જાહેરાત જે સંવર્ગ છે, અનામતની જગ્યા છે, કુલ જગ્યાઓ જે દિવ્યાંગો છે તેમના માટે પણ તમે અહીં જોઈ શકો છો. દિવ્યાંગોનો પ્રકાર કઈ ટાઈપનો છે, તો એ પણ તમે અહીં અંધત્વ અથવા તો ઓછી દ્રષ્ટિ, એ બધી ઓછું સાંભળનાર માટે બી તો અહીં બતાવેલું છે, કે એના વિશે માહિતી આપેલી છે મિત્રો. એના પછી વાત કરીશું મિત્રો પગાર ધોરણ. તો મિત્રો, પગાર ધોરણ જે સંશોધન મદનીશ વર્ગ 3 માટે 49,600 રૂપિયા છે, પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ છે, જ્યારે આંકડા મદનીશ વર્ગ 3 માટે 40,800 છે, તે આ 5 વર્ષ માટે ફિક્સ રહેશે. રાષ્ટ્રીયતા, તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીશું, વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત શું છે. તો અહીં જોઈ શકો છો, શૈક્ષણિક લાયકાત મદનીશ વર્ગ 3 અને આંકડા મદનીશ વર્ગ 3 માટે, તો કે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવું જોઈએ. ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત
શૈક્ષણિક સંસ્થા અથવા તો યુજીસી એક્ટ 1956 સેક્શન 3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલી શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા તો ગાણિતિક આંકડાશાસ્ત્ર અથવા તો અર્થશાસ્ત્ર, વાણિજ્ય શાસ્ત્ર, ઇકોનોમેટ્રિક, એપ્લાઇડ અર્થશાસ્ત્ર, એપ્લાઇડ ગણિતશાસ્ત્ર, વાણિજ્ય આંકડાશાસ્ત્ર, એડવાન્સ ગણિતશાસ્ત્ર આંકડાશાસ્ત્ર મસ્તાન સ્નાતક અથવા તો અનુસ્નાતક હોવો, એની પદવી ધરાવતો હોવું જોઈએ. કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોમ્પ્યુટર કૌશલ્યની ગુજરાત મુલકી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા નિયમો મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવારે હિન્દી અથવા ગુજરાતી હિન્દી બંનેનું પાસ જ્ઞાન હોવું જરૂરી છે. એના પછી મિત્રો વાત કરીશું વયમર્યાદામાં છૂટછાટ. તો મિત્રો સામાન્ય કેટેગરીના જે મહિલાઓ છે તેમને 5 વર્ષની છૂટછાટ આપશે, એટલે કે મહત્તમ 45 વર્ષની. એના પછી વાત કરીશું અનામત કેટેગરીના પુરુષો માટે 5 વર્ષ છે, અનામત કેટેગરીના મહિલાઓ માટે 10 વર્ષ છે, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા માટે 10 વર્ષ છે, સામાન્ય કેટેગરીના જે શારીરિક અશક્તતા ધરાવતા 15 વર્ષ છે, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા માટે 15 વર્ષ છે, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 20 વર્ષો, માજી સૈનિકોને 3 વર્ષની છૂટછાટ મળશે. એના પછી મિત્રો વાત કરીશું કોમ્પ્યુટરની જાણકારી. તો કોમ્પ્યુટરમાં ધોરણ 10 અથવા તો ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોવો પ્રમાણપત્રો ધરાવતો હોવો જોઈએ. તેમજ આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તા અધિકારી સમકક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં મેળવેલું હોવું જોઈએ. એના પછી મિત્રો વાત કરીશું પરીક્ષા પદ્ધતિ છે. તો મિત્રો હમણાં પરીક્ષા પદ્ધતિ બદલાઈ ગઈ છે. તો કે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઠરાવ ભરતી પ્રમાણે સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં MCQ એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ જાહેરાત માટે રજીસ્ટર થયેલ ઉમેદવારોની સંખ્યાને આધારે એક સેશન અથવા તો મલ્ટી સેશનમાં લેવામાં આવશે. મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવા સંજોગોમાં યોગ્ય સ્કેલિંગ પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવશે. પરીક્ષા પાર્ટ 1 અને પાર્ટ એ અને પાર્ટ B એમ બે ભાગમાં લેવામાં આવશે. પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે. તો મિત્રો અહીં જે છે પાર્ટ એ, તો પાર્ટ એમાં શું પૂછાશે, તો અહીં તમે જોઈ શકો છો કે 30 ગુણનું તાર્કિક કસોટીઓ અને ડાટા ઇન્ટરપ્રિટેશન હશે, અને બીજામાં ગાણિતિક કસોટી એટલે કે રીઝનિંગ 30, એટલે ટોટલ પાર્ટ એ 60 ગુણનું રહેશે. એના પછી વાત કરીશું પાર્ટ B, તો સેક્શન B માટે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેસિંગ 30 ગુણનું રહેશે. પછી જે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાના લગતા પ્રશ્નો જે 120 ગુણનું હશે, તો ટોટલ 150 માર્ક્સનું હશે સેક્શન B. તો પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ B માં કુલ 150 પ્રશ્નો, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ B બંને માટે સંયુક્ત રીતે 3 કલાકનો સમય આપવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ B નું સ્વતંત્ર એટલે કે ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ અલગ હશે. તો સ્પર્ધાત્મક પરીક્ષા પાર્ટ A માટે ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% હશે અને પાર્ટ B માટે પણ ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવશે. એટલે કે પાર્ટ એમાં પણ 40% તમારે લાવવા ફરજિયાત છે અને પાર્ટ B માં પણ 40% લાવવા ફરજિયાત છે. તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ધોરણ કોઈ પણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. પરીક્ષાના પાર્ટ A અને પાર્ટ B માં ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ જાળવીને કુલ ગુણના આધારે કુલ જગ્યાના આશરે 150 ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે મંડળ દ્વારા લાયક ગણવામાં આવશે. તો જે તે સંબંધના જાહેરાત અને મંડળ દ્વારા તે સૌરભની MCQ પદ્ધતિથી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે. MCQમાં ખોટા જવાબ માટે પ્રશ્ન ફાળવેલ માર્કના 1/4 એટલે કે 0.25 માર્ક્સ નેગેટિવ માર્કિંગ અપનાવવામાં આવશે. અને MCQ પદ્ધતિથી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટમાં જવાબ આપવા માંગતા નથી તો તેમાં વિકલ્પ રહેશે નહીં, તેથી
જે ઉમેદવારે પ્રશ્નોનો જવાબ ન આપેલ હોય તો તે સંજોગોમાં નેગેટિવ માર્કિંગ ગણવામાં આવશે નહીં, એટલે કે 0.25 માર્ક અપાશે નહીં. પ્રતીક્ષા યાદી. તો મિત્રો, જે પ્રમાણે ઉમેદવારોએ મેરિટના આધારે મેળવેલ ગુણના મેરિટ આધારે કેટેગરી વાઇઝ જગ્યાઓ વિગતે ધ્યાન લઈને સામાન્ય વિભાગ દ્વારા જે છે પ્રતીક્ષા યાદી તૈયાર, પસંદગીની પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે, અને જેમાં બે અલગ અલગ સંયુક્ત જાહેરાત આપવામાં આવેલ હોવાથી પ્રતીક્ષા યાદી બનાવવાની રહેશે નહીં. તો મિત્રો, આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવી જે ભરતી હતી આંકડાશાસ્ત્ર, તો અહીં તમે મિત્રો જોઈ શકો છો આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી દ્વારા જે જગ્યાઓ છે તો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.